સામે કિનારે ઈસુને મળીને તેઓએ પૂછ્યું, ગુરુજી તમે અહીં ક્યારે આવ્યા? હું તમને ખચિત ખચિત કહું છું કે તમે ચમત્કાર જોયા તે માટે તમે મને શોધતા નથી, પણ તમે રોટલી ખાઈને ધરાયા તે માટે શોધો છો. જે અન્ન નાશવન છે તે સારું નહીં, પણ જે અન્ન અનંત જીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે તેને સારું મહેનત કરો, કેમ કે દેવ બાપે તેના પર મહોર કરી છે. ઈશ્વરને પ્રસન્ન કરવા અમારે કયા કાર્ય કરવા જોઈએ? શાસ્ત્ર કહે છે કે મૂસાએ તેમને સ્વર્ગમાંથી રોટલી પૂરી પાડી. હું તમને ખચિત ખચિત કહું છું કે તે રોટલી મૂસાએ આકાશમાંથી તમને આપી નથી, પણ આકાશમાંથી જે ખરી રોટલી આવે છે તે મારો બાપ તમને આપે છે. કેમ કે આકાશમાંથી જે ઉતરીને જગતને જીવન આપે છે તે દેવની રોટલી છે. અમને જીવનભર એ જ રોટલી આપો યીશુ, અમને એ જ રોટલી આપો. જીવનની રોટલી હું છું. જે મારી પાસે આવે છે તેને ભૂખ નહીં જ લાગશે, અને જે મારા પર વિશ્વાસ કરે છે તેને કદી તરસ નહીં જ લાગશે. પણ મેં તમને કહ્યું કે તમે મને જોયો છે તો પણ વિશ્વાસ નથી કરતા. મારો બાપ મને જે આપે છે તે સઘળું મારી પાસે આવશે, અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહીં જ મૂકીશ, કેમ કે હું મારી પોતાની ઈચ્છાથી નહીં, પણ જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવાને આકાશમાંથી ઉતર્યો છું. જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા એ છે કે તેણે મને જે કંઈ આપ્યું છે તે સર્વમાંથી હું કંઈ ખોઉં નહીં, પણ છેલ્લે દહાડે તેને પાછું ઉઠાડું. કેમ કે મારા બાપની ઈચ્છા એ છે કે જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે તેને અનંત જીવન મળશે, અને છેલ્લે દહાડે હું તેને પાછો ઉઠાડીશ. ઈસુએ પોતે સ્વર્ગમાંથી ઉતરી આવેલ રોટલી હોવાનો દાવો કર્યો હતો, તેથી યહૂદીઓ તેમની વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા. આ માણસ શું યુસુફનો દીકરો ઈસુ નથી? તેના મા બાપને અમે ઓળખીએ છીએ. તે શું એમ કહે છે કે હું સ્વર્ગમાંથી ઉતરી આવ્યો છું? તમે માહો માહે કચકચ ન કરો. જે મારા બાપે મને મોકલ્યો છે તેના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે આવી શકતો નથી, અને છેલ્લે દહાડે હું તેને પાછો ઉઠાડીશ. પ્રબોધકે લખેલું છે કે તેઓ સઘળા દેવથી શાખેલા થશે. જે કોઈ બાપની પાસેથી સાંભળીને શીખ્યો છે તે મારી પાસે આવે છે, કેમ કે કોઈ માણસે બાપને જોયો નથી. દેવની પાસેથી જે આવ્યો છે તેણે જ બાપને જોયો છે. હું તમને ખચિત ખચિત કહું છું કે જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. હું જીવનની રોટલી છું. તમારા બાપ દાદાઓએ રાનમાં માન્ના ખાધું અને તેઓ મરી ગયા. જે રોટલી આકાશમાંથી ઉતરે છે તે એ જ છે કે જો કોઈ તે ખાય તો તે મરે નહીં. જે જીવતી રોટલી આકાશમાંથી ઉતરી છે તે હું છું. જો કોઈ એ રોટલી ખાય તો તે સદા જીવતો રહેશે. વળી જે રોટલી હું આપીશ તે મારું માંસ છે, તે જગતના જીવનને સારું હું આપીશ. ત્યારે યહૂદીઓ અંદરોઅંદર વિવાદ કરવા લાગ્યા. કેવી રીતે પોતાનું માંસ આપણને ખાવા આપી શકે? હું તમને ખચિત ખચિત કહું છું, જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું લોહી ન પીઓ તો તમારામાં જીવન નથી. જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તેને અનંત જીવન છે, અને છેલ્લે દહાડે હું તેને પાછો ઉઠાડીશ. કેમ કે મારું માંસ ખરેખરું ખાવાનું છે અને મારું લોહી ખરેખરું પીવાનું છે. જે મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તે મારામાં રહે છે,
અને હું તેનામાં રહું છું. જેમ જીવતા બાપે મને મોકલ્યો છે અને હું બાપને આશરે જીવું છું, તેમ જે મને ખાય છે તે પણ મારે આશરે જીવશે. જે રોટલી આકાશમાંથી ઉતરી તે એ જ છે? જેમ તમારા બાપ દાદાઓ ખાઈને મરી ગયા તેવી એ નથી. આ રોટલી જે ખાય છે તે સદા જીવતો રહેશે. કાપરનાહુમના સભાસ્થાનમાં બોધ કરતા એ વાતો કહી